સરપંચ શ્રી, ગ્રામ પંચાયતના સભ્યો, વડીલો, નાના બાળકો, આજે જે કંઈ કામ કરી રહ્યા છે અથવા તો આપણે બીજી રીતે વિચારીએ કે માણસ એનું નામ ક્યારે રાખે, રે કાયમ માટે ક્યારે રે માણસનું નામ, તો કે એનું એવા કામ કર્યા હોય તો માણસ મૃત્યુ પામે પણ એના વિચારો હંમેશા અમર રહે છે. ગાંધી બાપુને 150મી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકારે આપણું અને બધાનું તંદુરસ્તી જળવાય, આરોગ્ય સારું રહે એની ચિંતા કરી છે. પ્લાસ્ટિક આજે જોઈએ તો ખૂબ જ હાનિકારક છે, કેન્સર જેવા ભયાનક રોગો થાય છે. તમે જોજો કે પહેલાં ચાની પાલી પ્લાસ્ટિક નહીં આપી હતી, હવે બંધ કરી દીધી છે. એ બધા આવા રોગો થાય. આપણે પણ આપણી અને આવતા પેઢીને અને નાના નાના બાળકોને જો સારી તંદુરસ્તી જોવી હોય તો આ પ્લાસ્ટિકને દૂર કરવું પડશે. તમે નહીં માનો, અમારી શાળાના ઘણા વિદ્યાર્થીઓ પણ હશે, અમે છેલ્લા 5-6 વર્ષથી અમારી સ્કૂલમાં કોઈ પ્લાસ્ટિકની પડીકા કોઈ છોકરા લાવતા નથી કે ખાતા નથી. અમે એમને એ જ શીખામણ આપીએ છીએ કે આપણે અને અમારાથી શરૂઆત કરીએ છીએ, અમે પણ નથી લાવતા. પૂછી લોજો ગમે તે, કેમ કે આપણે આવા સંસ્કાર ન આપીએ તો કોણ આપશે? અને તમે જો અમદાવાદ જેવા મોટા શહેરમાં જાઓ તો પ્લાસ્ટિક છે એ 200 કે 400 વર્ષ સુધી પાસ માનતું નથી, એવું ને એવું રહે છે. એના મોટા મોટા ઢગલાઓ કર્યા છે, ખૂબ જ તમે ખૂબ મોટા પર્વતો થયા છે, એટલે હવે નાખવું ક્યાં એ મોટો પ્રશ્ન છે. આટલું નુકસાનકારક છે. તમે જ્યાં જ્યાં મેળામાં જાઓ ત્યાં પણ ઘણી જગ્યાએ ગાયના પેટમાં પ્લાસ્ટિકના ચીંદડાને એવું બતાવેલું હશે અને દાન લેતા હશે. એનું પણ એ જ કારણ છે કે અબોલ જીવો કે આ પશુઓ છે એ આવું પ્લાસ્ટિક ભૂલે ચૂકે ખાઈ લે, એના પેટમાં જાય તો એ મૃત્યુ પામે છે. આવું જો આપણામાં જાગૃતિ નહીં આવે તો કોણ કરશે? તમે વિચાર કરજો કે જે કંઈ જે કરી રહ્યા છે આપણે મોટાને સમજુ જ કરી રહ્યા છે. હું છું માવો ચોળું કાગળિયું ક્યાં નાખવું મારે વિચાર કરવો જોઈએ. કચરા ટપલી ન હોય, આ તો આપણા અહીંયા ચાલે છે. તમે અમદાવાદ કે વડોદરા કે બસ સ્ટેન્ડમાં જજો, ભૂલે ચૂકે તમારામાંથી થૂંકો તમે તો પણ તમને ઊભા ઊભા ત્યાં સાફ કરાવે છે અને 100 રૂપિયા દંડ પાસે લે જ છે. પડીકા તો ઠીક વાત છે, પડીકા તો ત્યાં નાખે એટલે સીધા અંદર બસમાં ઊભી રખાવે અને આવીને 500 રૂપિયાને તમને મેમો આપી દે, ભાઈ 500 રૂપિયા ભરો તો જ બસ આગળ જવા દે. તો આપણે અહીંયા બધું ચાલે છે. પણ આ તરફ જઈ રહ્યા છે. આપણો દેશ મહાન ક્યારે બને કે આપણે બધા જ સમજી વિચારીને એકે એક માણસ એવું વિચારે કે ના આને યોગ્ય જગ્યાએ નાખવું જોઈએ અથવા તો પ્લાસ્ટિક ન લાવીએ. પ્લાસ્ટિકમાં તમે ઘણા અનુભવો તમને થયા હશે. તમે શાક પકડું લેવા જાઓ, પ્લાસ્ટિકમાં થેલીમાં મૂકીને લાવો, થોડા દિવસ રહે ગરમ થઈ જાય તો જલ્દી બગડી જાય છે. પણ જ્યારે કાપડની થેલીમાં હોય તો 2-4 દિવસ સુધી કંઈ થતું નથી. એ જ ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ આપી શકાય. દુકાનદારો હોય કે બધાએ, આમ તો એના વગર તો આપણું જીવન છે શક્ય નથી. પણ તમે પહેલાં વિચારજો કે આગળના જમાનામાં 60-70 વર્ષ પહેલાં તો આવું કંઈ હતું નહીં, છતાં પણ જીવતા હતા. તો શું કામ આને આપણે અત્યારે દૂર કરીએ ન શકીએ? એકાએક નાગરિક, એકાએક બાળક, એકાએક વાલીઓ, દુકાનદાર બધાએ વિચારે તો આ સંકલ્પ થઈ શકે. તમારા આરોગ્યની કેટલી ચિંતા કરે છે સરકાર? તમને પહેલાં ટોયલેટ બનાવવાનો વિચાર તો કરો. આપણા માટે થઈને આપણે કેવી ફેસિલિટી, બહાર જાવું હોય બહેનો દીકરીઓ કે બધાને બહાર જવું હોય તો જાહેરમાં કંઈ સારું લાગે એના માટે સરકારે ટોયલેટ જેવી વ્યવસ્થા, શૌચાલય જેવી વ્યવસ્થા કરી આપી. કોના માટે થઈને? આપણા માટે. આજે પણ ઘણા લોકો આવી રીતે જાહેરમાં જાય છે તે યોગ્ય નથી, ઘરે હોવા છતાં. અને જે લોકો ઉપયોગ કરે છે એ તો આભાર માને છે કે વાહ કેવું સરસ કામ, અરે કેવો સમય બચે, હા અને કેવું સરસ ઘર બેઠા આવું બધું. તો ગંદકી શબ્દ છે એ દરેકને ગમતો નથી. આજે તમે જો જ્યાં જો ત્યાં ઊભા રહો તો ગંદકી હોય તો ત્યાં નથી રહેતા. તમને એક નાનકડું ઉદાહરણ આપું. પરમ દિવસે અમારી સ્કૂલમાં સરસ વાળેલું ચોખ્ખું, પણ છોકરા પ્રાર્થનાનો ટાઈમ થઈ ગયો, બેલ પડ્યો, પણ કોઈ છોકરા બેસે નહીં. પછી છોકરાઓને પૂછ્યું કે કેમ બેસતા નથી, કેમ બેસતા નથી? પણ સાહેબ આપણે શેત્રંજી પાદરી નથી.
એટલા માટે થઈને જો નાના છોકરાઓ અમને તમે જોજો, નિશાળ એકદમ ચોખ્ખી હોય છે છતાં પણ ન બેઠા, કેમ કે શેત્રંજીની રાહ જોઈ કે હજુ એનાથી વધારે ચોખ્ખાઈ. તો આવા નાના બાળકો પણ અત્યારથી જ આ તરફ વળી રહ્યા છે, તો આપણે બધાએ એમને ખાલી કબૂર કરવાની છે કે જે આવતી પેઢીને નુકસાન ન કરે અને આપણું અને બધાનું આખા જનહિતનું બધાનું જોવાનું છે. વિદેશમાં જુઓ તો ચાલુ બસે કોઈને ઉલટી થાય તો ઝબલા હોય છે, ત્યાં તરત પહેરી લે, જાહેરમાં કોઈ ઉલટી કરતા નથી. ગમે ત્યાં કોઈ કચરો, હમણાં તમે જો અમદાવાદમાં રિક્ષાઓ ફરતી કરી છે, જ્યાં ત્યાં કચરો નાખતા પકડાઈ જાય તો તરત દંડ આપે 100-150. આપણે એવું ન કરી શકીએ તો કંઈ વાંધો નહીં, પણ એટલે તો વિચાર કરી શકીએ કે મારે આ કાગળ ક્યાં નાખવો છે, ક્યાં કચરા ટોપલી હોય તો ત્યાં. સરપંચશ્રીને પણ વિનંતી, દુકાનદારોને પણ, મોટા મોટા કચરા ટોપલી રાખો. અમારી નિશાળમાં આવજો, ખાલી 3 જ રૂમ છે પણ 9 કચરા ટોપલી છે, 4 બાર રખડે, 5 તો રૂમે વર્ગે વર્ગે છે. તો અત્યારે અમારા નાના છોકરાને કહેશો ને તો કંઈ પણ કાગડી ફાટી તો સીધી કચરા ટોપલીમાં જાય. જો આવડા નાના 5-6 વર્ષના કે 10 વર્ષના આવું વિચારતા હોય તો આપણે તો મોટા છે. તો આ તકે આપણા માટે થઈને, આપણા ગામ માટે થઈને, સારું હોય એ બધાને જ ગમે છે, ચોખ્ખું હોય બધાને જ ગમે છે. તો આપણે કેમ, હમણાં જો થોડા દિવસ પહેલાં આપણે બીજના દિવસે રામાપીરનું આખ્યાન રમ્યા, સાફ કરવા અમે છોકરાઓને ગયા, છોકરાઓ પણ કેવા લાગે કે સાહેબ તો અમારા પિતા કે બાપ દાદા બધા એ લોકો જ કરી ગયા છે આ બધું, અમારે વીણવું પડે છે. પણ મેં એમને સમજાવ્યું કે એમને એવી કોઈ સમજણ નથી, અથવા તો કંઈક ખામી છે, પોતાને કંઈક લાગતું નથી એવું કે આપણે એનું યોગ્ય જગ્યાએ નાખીએ, એટલે આ કચરો કરી ગયા છે. તમે જોયું કે સૌથી વધારે માવાના કાગળિયા, ચાની પાલી જ્યાં ત્યાં પડ્યા હતા, અને આજે બી અમે એકવાર હજુ સાફ કરી. તો આવી જાગૃતિ બધામાં આવે. અને પ્લાસ્ટિક છે, તમે જો કાયમ માટે રહેશે એમને, એને હંમેશા દાટી દેવી જોઈએ તો એનો નાશ થાય. જ્યાં સુધી ન દાટો ત્યાં સુધી એમને એમ રહેશે. એક સમય એવો આવશે કે પ્લાસ્ટિક જ પૃથ્વી પર રહેશે ને, આપણે ક્યાં જગ્યા ગોતવી પડશે, જમીન ઓછી પડશે. તમે જોજો જ્યાં શહેરની નજીકના ખેતરોવાળાને ખૂબ અત્યારે વિરોધ કરે છે પ્લાસ્ટિકનો, કેમ કે બધો પ્લાસ્ટિક ઉડી ઉડીને ક્યાં જાય છે, ખેતરોમાં. તો ખેતરોમાં અનાજ વાવવાનું હોય કેમ થાય, ખૂબ નુકસાન થાય છે. એટલા માટે અત્યારથી જ અને સારો કાર્યક્રમ રાખ્યો, આપણે સૌએ વિચારવાનો, એક સંકલ્પ કરવાનો કે આવું જાહેરમાં તો નહીં, યોગ્ય જગ્યાએ નાખીએ અને બને ત્યાં સુધી થેલી. આજે જ અમે ઉદાહરણ આપીએ કે અમે કીધું કે આજથી અમારે કાંઈ પ્લાસ્ટિકની વસ્તુ લઈ, હું થેલી લઈને ગયો આજે સુરેન્દ્રનગર, કે બે જગ્યાએ ઓલા પ્લાસ્ટિક આપે તેમ, ના આપણે નહીં, અમે તો નિશાળમાં નથી જ કરતા, લાવતા નથી. પણ આવું એક એક જો આપણાથી શરૂઆત કરીએ, એક માણસ એક દિવસમાં કેટલું પ્લાસ્ટિક આપણી પાસેથી પસાર થતું હશે તે વિચાર કરી અને યોગ્ય જગ્યાએ નાખીએ તો આપણું પણ આરોગ્ય સારું રહે અને સામેની આવતી પેઢીને પણ કંઈક સંસ્કાર મળે. આ સમયે આપ સૌએ મને સાંભળ્યો, ખૂબ ખૂબ આભાર સમાભાઈનો બી કે આવો બધાને જનજાગૃતિનો કાર્યક્રમ રાખ્યો. વસ્તુ આભાર.